આગળ વાત કરીએ તો માગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળાને નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ કામનાથ રોડ ઉપર આવેલી ગોપાલકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટીઓની મિટિંગ મુરલીધર વાડીમાં મળી હતી, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. વર્ષો પહેલાં ગૌસેવા અર્થે ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોટાભાગના ટ્રસ્ટીઓ સ્વર્ગસ્થ થતા તેમજ અમુક ટ્રસ્ટીઓ બહાર ગામમાં રહેતા હોય તો ટ્રસ્ટીઓ બદલવા માટે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ તરીકે લિનેશ સુમૈયા તેમજ ઉપપ્રમુખ તરીકે જમનાદાસ વંદુરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની જૂના ટ્રસ્ટીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ હતી કે છેલ્લા 5 વર્ષ તરીકે ગૌશાળાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા મેરામણભાઈ યાદવ દ્વારા 31 લાખ રોકડ અને ગઈકાલે આવેલ 2.5 લાખનું દાન એમ કુલ 2.33 લાખની મૂડી નવા ટ્રસ્ટીઓને સોંપવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.